નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. જ્ઞાન વિહાર વિદ્યાલયમાં આપણું હાર્દિક સ્વાગત છે. ધોરણ 1 વિષય સામાન્ય જ્ઞાન. સામાન્ય જ્ઞાનમાં પેજ નંબર 44 ખોલશે. ચલો, ખોલી લીધી બધાએ? પેજ નંબર 44 ખોલો. પાઠ 21 શું લખેલું છે? આપણા સમાજ સેવકો. પાઠ 21 આપણા સમાજસેવકો. આ બધા કોણ છે? તો કે આપણા સમાજસેવકો છે. આમાં જો કોઈ ટપાલી છે, કોઈ ડ્રાઈવર છે, કોઈ વાણંદ છે, આ બધા નાના મોટા કામ ના કહેવાય. ચાલો, બધાએ ખોલી લીધી? સૂચના છે. અહીં કેટલીક કામ કરનારી વ્યક્તિઓના ચિત્રો આપેલા છે. દરેક ચિત્ર ઓળખી કામ કરનારી વ્યક્તિનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. તમને અહીંયા નામ આપેલા છે. શિક્ષિકા છે, વાણંદ, ખેડૂત, મોચી, કડિયો, કાછીઓ, ડ્રાઈવર, દૂધવાળો, પોલીસ, સુથાર, દરજી, પ્લમ્બર, ગાંધીને બીજા ક્યાં નામથી કહેવાય? તો કે વેપારી, ડોક્ટર, કુંભાર, માળી, ટપારી ને લુહાર. તમને બધાને આ નામ આપેલા છે. ચિત્રોને ઓળખવાના છે અને ચિત્રની નીચે નામ લખવાના છે. ચલો, બધા લખો મારી સાથે અને સમજતું જવાનું છે. જો પેલું ચિત્ર શેનું છે? તો કે ખેડૂતનું. શેનું છે? ખેડૂત શું કરે? તો કે ખેડૂત ખેતી કરે. તો લખો કે ખેડૂત. લીટીની નીચે લખવાનું છે. એકડ એક કર્યો છે તેની સામે. પેલું શેનું હતું? તો કે ખેતી કરે છે એનું. ચલો, બાજુમાં શેનું ચિત્ર છે? એક ભાઈ આપેલા છે. ઈ શું કરે છે? તો કે ટપાલી છે. ઈ ઘરે ઘરે જઈને પત્ર વેચે છે. કોઈનું હોય, કોઈના પોસ્ટ હોય તો એ ઘરે ઘરે જઈને આપે છે, તો એને શું કહેવાય? ટપાલી. તો લખો ટપાલી. ચલો, એની બાજુમાં આ શું કરે છે? તો કે બસ, ગાડી, વેન બધું ચલાવે છે, તો એને શું કહેવાય? ડ્રાઈવર. આપણે જોઈએ છીએ બસ ચલાવે છે તો એને શું કહેવાય? તો કે ડ્રાઈવર. ડ્રાઈવર ક્યાં છે? તો કે આર્યું. ચલો, લખો બધા મારી સાથે ડ્રાઈવર. લખાઈ ગયું. હવે એની નીચે શેનું ચિત્ર છે? તો કે એક ભાઈ છે. ઈ શું કરે છે? છોડને રોપે છે. તો ઈ શેનું ચિત્ર છે? તો કે માળી. એને શું કહેવાય? માળી. ઈ જે ફૂલ ને એવું આવે, પાણી પાય, એને શું કહેવાય? માળી. તો માળી ક્યાં આપેલું છે? ઉપર જોવો જોઈ. તો કે આર્યું. તો લખો નીચે માળી. ચલો, લખાઈ ગયું બધાને માળી. હવે એની બાજુમાં શું છે? તો કે એક વાણંદ છે. ઈ વાણંદ છે ઈ શું કરે? તો કે વાળ કાપે, દાઢી કરે, બધું કરે. તો તમે અહીંયા શું લખશો? તો કે વાણંદ. જો ઉપર પણ આપેલું છે કે વાણંદ, એની નીચે લીટી કરી દો. હવે એની બાજુમાં શું છે? દૂધવાળો. તો દૂધવાળો શું કરે? તો કે ઘરે ઘરે જઈને દૂધ આપે. તો આ રહ્યું દૂધવાળો. તો તમે લખો નીચે દૂધવાળો. જો હવે એની નીચે જોવો બધા શું આપેલું છે? તો કે ડોક્ટર છે. ડોક્ટર શું કરે? તો કે બીમાર હોય એને તપાસે. તો લખો ત્યાં ડોક્ટર. જો ઉપર આપેલું છે આ ડોક્ટર, તો લખો ડોક્ટર. ચલો, એની બાજુમાં શું છે? તો કે શિક્ષક છે. ઈ તમ ભણાવે છે. જેમ અમે અહીંયા ભણાવી છીએ એમ એને શું કહેવાય? તો કે શિક્ષક. શું કહેવાય? શિક્ષક. શિક્ષક શું કરે? તો કે બાળકોને ભણાવે. તો લખો શિક્ષિકા. ચલો, એની બાજુમાં શું છે? તો કે પોલીસ. શું છે? પોલીસ. તો લખો બધા પોલીસ. પોલીસ શું કરે? તો કે ક્રિમિનલ હોય એને પકડે. તો લખો બધા એ પોલીસ. ચલો, એની નીચે શું છે? તો
તો કે સુથાર છે શું કરે છે તો કે લાકડા કાપી શું બનાવે ટેબલ બનાવે પછી કબાટ બનાવે બેડ બનાવે એવી બધી લાકડાની ખુરશી બનાવે એવી બધી લાકડાની વસ્તુઓ બનાવે એને શું કહેવાય તો કે સુથાર તો લખો બધા સુથાર ચલો લખાઈ ગયું એની બાજુમાં શું છે તો કે એક ભાઈ છે બધા ચંપલ લઈને બેઠા છે ઈ ચંપલ સીવે છે ચંપલ તૂટી ગયું હોય તો ચંપલને સીવે તેને શું કહેવાય તો કે મોચી તો લખો બધા મોચી લખાઈ ગયું ચલો એની બાજુમાં શું કરે છે તો કે માટલા બનાવે છે શું બનાવે છે માટલા બનાવે છે હવે આને શું કહેવાય આ રિંગ જેવું છે અને એને ચાકડો કહેવાય શું કહેવાય ચાકડો ચાકડા ઉપર શું કરે છે માટલા બનાવે છે તો માટલા બનાવે તેને શું કહેવાય કુંભાર તો લખો બધા કુંભાર લખાઈ ગયું હવે બધા બાજુના પેજ ઉપર આવી જાઓ ચલો આ શેનું ચિત્ર છે તો કે કપડાં સીવે છે કપડાં કોણ સીવે તો કે દરજી તો લખો બધા દરજી લખાઈ ગયું દરજી હવે એની બાજુમાં શું છે તો કે મકાન બનાવે એને શું કહેવાય તો કે કડીઓ મકાન બનાવે બિલ્ડિંગ મોટી મોટી બનાવે એને શું કહેવાય કડીઓ તો લખો બધા કડીઓ ચલો એની બાજુમાં શું છે તો કે ગાંધી ગાંધી એટલે વેપારી જ્યાં મરી મસાલા બધું જ મળી રહે ચોખા ઘઉં તેલ બધું મરી મસાલા બધું મળે એને શું કહેવાય વેપારી તો આપણે શું લખશું તો કે ગાંધી ગાંધી પણ કહેવાય અને કાઉન્સમાં શું લખશું તો કે વેપારી વેપારી પણ કહેવાય અને ગાંધી પણ કહેવાય તો બધા આવી રીતના લખશે તો લખાઈ ગયું બધાને હવે એની નીચે શું છે તો કે જો નળ ફિટિંગ કરે છે પાઇપલાઇન ને એવું ફિટિંગ કરે તેને શું કહેવાય તો કે પ્લમ્બર શું કહેવાય પ્લમ્બર તો લખો બધા પ્લમ્બર એ શું કરે તો કે નળ પાઇપલાઇન જ્યાં લીક થતું હોય એ બધાને રિપેર કરે ચલો એની બાજુમાં શું છે તો કે લુહાર તે શું કરે લોખંડને ગરમ કરીને લોખંડની વસ્તુ બનાવે તો શું કરે લોખંડની વસ્તુ બનાવે તો લખો ચાલો બધા એને શું કહેવાય એને લુહાર લખો બધા લુહાર લખાઈ ગયું ચલો એની બાજુમાં શું છે તો કે શાકભાજી વેચે એને શું કહેવાય કાછીઓ તો લખો બધા કાછીઓ બધાના ઘરે કેમ આવતા જ હશે શાકવાળા આવે છે ને બધાના ઘરે તો એને શું કહેવાય કાછીઓ છો લખાઈ ગયું બધાને સાંભળો હવે શું કહું છું જો આ એક એક કામ નાના મોટા હોતા નથી બધા કામ મોટા જ હોય છે બધા કામ કેવા છે સારા જ છે અને બધા આપણા માટે ઉપયોગી છે તો કોઈ દિવસ એવું નહીં વિચારવાનું કે આ કામ નાનું છે શાકવાળા કામ નાનું છે કે દૂધવાળાનું કામ નાનું છે એવું કોઈએ નહીં વિચારવાનું બધા કામ કેવા છે તો કે સરખા જ છે અને બધા આપણે કોઈ દિવસ નાના મોટું કાંઈ વિચારવાનું નહીં સૌના કામ સારા અને સૌના કામ મોટા આ કહેવત યાદ રાખવાની કે સૌના કામ સારા અને સૌના કામ મોટા તો નાનું મોટું કોઈ દિવસ વિચારવાનું નહીં ચલો લખાઈ ગયું બધાને હવે એની નીચે શું આપેલું છે સ્વાધ્યાય શું આપેલું છે સ્વાધ્યાય શું લખેલી છે સૂચના વાંચો બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી મને ઓળખી મારું નામ લખો તમને બોક્સ આપેલા છે એમાં નામ છે શું નામ છે તો કે સુથાર દરજી ડ્રાઈવર ખેડૂત ડૉક્ટર કાછીઓ માળી શિક્ષિકા મોચી લુહાર કુંભાર કડીઓ બધા નામ આપેલા છે તમારે શું કરવાનું છે આ સૂચના વાંચતું જવાનું છે અને નામ લખતું જવાનું છે તો પેલું શું છે હું અનાજ ઉગાડવા ખેતરમાં કામ કરું છું તો અનાજ કોણ ઉગાડે અને ખેતરમાં કામ કરે તો એને શું કહેવાય તો કે ખેડૂત ચલો આ પહેલી લાઈનમાં બધે લખો ખેડૂત જો અહીંયા આપેલું છે ખેડૂત તો લખો બધા ખેડૂત
પછી શું છે, હું બગીચાના વૃક્ષો અને ફૂલછોડની માવજત કરું છું. બગીચામાં વૃક્ષો અને ફૂલછોડને પાણી પાય તો તેને શું કહેવાય, તો કે માળી. શું કહેવાય, માળી. તો લખો બધા માળી. ચલો એની નીચે શું છે, ત્રીજા નંબરનું, હું માટીના વાસણો બનાવું છું. માટીના વાસણો કોણ બનાવે, તો કે કુંભાર. કોણ બનાવે, કુંભાર. ચાકડા ઉપર માટીના વાસણો બનાવે, માટલું છે, કુંડું છે, એવું બધું બનાવે, તેને શું કહેવાય, કુંભાર. તો લખો બધા કુંભાર. લખાઈ ગયું. હવે શું છે ચોથા નંબરનું, તો કે હું લાકડામાંથી ફર્નિચર બનાવું છું. લાકડામાંથી ફર્નિચર કોણ બનાવે, તો કે સુથાર. લખો બધા સુથાર. ટેબલ, ખુરશી, બધું બનાવે ને, તેને શું કહેવાય, સુથાર. પાંચમા નંબરનું, હું બીમાર વ્યક્તિઓનો ઈલાજ કરું છું. બીમાર વ્યક્તિઓનો ઈલાજ કોણ કરે, તો કે ડૉક્ટર. કોણ કરે, ડૉક્ટર. આપણે બધા જાય છે ને બીમાર પડી તો ડૉક્ટર પાસે, તો લખો ડૉક્ટર. લખાઈ ગયું બધાને. હવે શું છે છઠ્ઠા નંબરનું, હું પગરખા બનાવું છું. તો પગરખા કોણ બનાવે, તો કે મોચી. પગરખા બનાવે અને તૂટેલા હોય તો એને સીવે, તો તેને શું કહેવાય, મોચી. તો લખો બધા મોચી. લખાઈ ગયું. હવે સાત નંબરનું શું છે, હું લોખંડની ચીજવસ્તુઓ બનાવું છું. લોખંડને પીગાળી લોખંડની ચીજવસ્તુ બનાવે, તેને શું કહેવાય, તો કે લુહાર. શું કહેવાય, લુહાર. તો લખો બધા લુહાર. એની નીચે શું છે આઠ નંબરનું, તો કે હું કપડાં સીવું છું. કપડાં કોણ સીવે, તો કે દરજી. કોણ સીવે, દરજી. તો લખો બધા દરજી. નવ નંબરનું શું છે, તો કે હું શાકભાજી વેચું છું. શાકભાજી કોણ વેચે, તો કે કાછીઓ. કોણ વેચે, કાછીઓ. તો લખો બધા કાછીઓ. બાકી રહી જાય તો વિડીયોને સ્ટોપ કરીને લખી લેવાનું છે. ચલો દસ નંબરનું શું છે, હું બાળકોને ભણાવું છું. તો બાળકોને કોણ ભણાવે, તો કે શિક્ષિકા. તો લખો બધા શિક્ષિકા. ચલો અગિયાર નંબર, હું ઈટો વડે મકાન ચણું છું. મકાન કોણ બનાવે, મકાન છે, બિલ્ડિંગ છે, એ બધું કોણ બનાવે, તો કે કડીઓ. કોણ બનાવે, કડીઓ. લખો બધા કડીઓ. પછી શું છે બાર નંબરનું, હું વાહન ચલાવું છું. તો વાહન કોણ ચલાવે, તો કે ડ્રાઈવર. કોણ ચલાવે, ડ્રાઈવર. બસ, બસ, વાન, બધું કોણ ચલાવે, તો કે ડ્રાઈવર. બાકી રહી જાય તો વિડીયોને સ્ટોપ કરીને લખવાનું છે. ચલો લખાઈ ગયું બધાને, અક્ષર સારા કરવાના છે અને બધું સમજતું જવાનું છે. તો આપણે આજે શું જોયું, આપણા સમાજ સેવકો છે, આપણને આપણી રોજિંદા જીવનમાં ઉપયોગી છે. ચલો હવે પછીનો વિડીયો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. ઘરમાં રહેજો, સુરક્ષિત રહેજો. ધન્યવાદ.